વ્યવસ્થિત રીતે એને આઈડેન્ટિફાઈ કરી ત્યારબાદ જ એને ઉતારવી જોઈએ, છાયામાં રાખવી, જેથી કરીને એની જે પોતાની આવરદા છે એ થોડીક વધશે અને એ બગડતી પણ અટકશે. ત્યારબાદ આપણે 5 કિલો કે 10 કિલો બોક્સમાં પેકિંગ કરી અને જો પોતાનો માલ પોતાની રીતે અથવા બીજે વેચશે તો એને થોડા ભાવ પણ સારા મળશે અને એની આવક પણ વધશે. દરેક જે માર્કેટિંગ યાર્ડ છે તાલુકા લેવલે, જિલ્લા લેવલે, એમના પ્રેસિડેન્ટ સાથે, ચેરમેન સાથે, સેક્રેટરીઓ સાથે સતત સંપર્કમાં રહી અને જે ફળ શાકભાજીના અનાજ માટે માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય એવા પ્રયત્નો સરકારશ્રી દ્વારા, આગેવાનો દ્વારા અને અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ચાલુ છે. કપાસની વાડીઓ હશે જેને કાળી, એકદમ કાળી માટી હશે કે જે ભેજ ના મૂકી શકે, એમને આ પ્રશ્ન રસ જરવાનો ચાલુ થયો હશે અને પછી જે આ વખતે પાંદડા ખરવાનો અને સુકાવાનો થોડોક પ્રશ્ન આવ્યો એના પછીનું સ્ટેજ છે. તો આ આપણે ખામણા કહીએ છીએ. આ એક ફૂલ બળી જવાનો એક પ્રશ્ન છે. પહેલાના સમયમાં લોકો સવારમાં વહેલા, મારું નામ રવજીભાઈ ચનાભાઈ કંસાકરા, હું નાવડા ગામના, મારે બગીચો છે આંબાવાડિયાનો, 265 આંબા છે. અત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ કોન્ફરન્સ ગોઠવેલી હતી, એમાં અમને માર્ગદર્શન બાગાયત નાયબ તરફથી, કૃષિ યુનિવર્સિટી તરફથી અધિકારીઓ અમને જે પ્રશ્ન મૂંઝવતા હતા ખેડૂતોને, આંબાવાડિયામાં જે કેરી તૈયાર થવાની તૈયારીમાં છે એમાં જે ખરવાના પ્રશ્નો હતા, કોઈ ઈયળ આવી હતી એના પ્રશ્નો હતા, એ બધું અમને માર્ગદર્શન આજે પૂરું કર્યું. પછી છેલ્લે અમારે એક મૂંઝવતો પ્રશ્ન રહ્યો, 15-20 દિવસ પછી અમારે કેળી ઉતારવાની થશે, 1-1.5 મહિના પછી, તો એને પેકેજિંગ માટેનું શું? અત્યારે લોકડાઉનનો પ્રશ્ન ચાલુ, મહામારી ચાલુ છે, તો ખેડૂતને ક્યાંય જઈ શકાતું નથી, તો પછી અધિકારીઓને અમે આ મોબાઈલ મારફત અમે રજૂઆત કરેલી કે સાહેબ અમને બોક્સનું શું થશે? તો આ લોકો અધિકારીઓ અત્યારે 4-5 દિવસથી આ બોક્સના કારખાના ત્યાં જાય છે ને પૂછે છે કે ભાઈ બોક્સ ક્યારે તૈયાર કરશો, અને સરકાર એમાં પૂરેપૂરો સહકાર છે. રિલાયન્સ ફાઉન્ડેશન મારફત અધિકારીઓ અને બાગાયત અધિકારીઓ બધા ત્યાં ખેડૂતોને પૂરી સહકાર આપે છે ને ચાલુ રાખે છે, એ બદલ આભાર બધા અધિકારીઓનો બધાનો. નમસ્કાર. તો આજે આપણે જે આપણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા કે જે કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે અને જે કેરીનો પાક ટૂંકા સમયમાં તૈયાર થવા જઈ રહ્યો છે ને, અત્યારે દેશમાં આપણે જે આ કોરોના COVID-19ની મહામારીને લઈને જે લોકડાઉન ચાલી રહ્યું છે, આવા સમયમાં બાગાયત ખાતા, ગુજરાત સરકારનું જે બાગાયત ખાતું છે તેના દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાલા ખાતે જે આવેલું છે એના દ્વારા નાયબ બાગાયત નિયામક શ્રી ગીર સોમનાથ અને જૂનાગઢ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આંબા પાક પકવતા ખેડૂતોને આવા સમયમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે કે જે ટૂંક સમયમાં જ કેરીનું ઉત્પાદન થવાનું છે, જે એવું કહી શકાય કે આ ખેડૂત કેરી પકવતા ખેડૂત મિત્રો માટે ખૂબ જ ક્રુશિયલ સમય છે, એવા સમયગાળામાં એક ટેલિકોન્ફરન્સિંગનું આયોજન કરેલ હતું જેમાં 65-70 જેટલા ખેડૂતો સાથે આજે સંવાદ થયો અને આ સંવાદમાં અત્યારની પરિસ્થિતિમાં ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો છે તેનું આ ટેલિકોન્ફરન્સિંગ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી અમે એ તમામ પ્રશ્નોનું સુખદ રૂપે નિરાકરણ લઈ આવ્યા છીએ અને એ બીજા ખેડૂતોને પણ આ 65-70 ખેડૂતો દ્વારા માહિતી મળી રહેશે અને હજી આગામી સમયમાં આવા બીજા આ પ્રોગ્રામો પણ અમે કરતા રહેશું, જેથી કરીને આ વિકટ પરિસ્થિતિમાં પણ આપણો જે ખેડૂત જે જગતનો તાત છે એને
મુશ્કેલી ન થાય અને એના આ જે કંઈ પણ પ્રશ્નો છે એનું નિરાકરણ આવી જાય એ બાબતે અમે સતત સરકારશ્રીના તેમજ ગુજરાત રાજ્યના બાગાયત વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના માર્ગદર્શન હેઠળ સતત અને સતત પ્રયત્નશીલ છીએ ખેડૂત મિત્રો. અને આ તકે બીજું એક વસ્તુ મારે કહેવાની છે કે ખાસ આંબા પાક એટલે કે કેરી પકવતા ખેડૂતોને એક અત્યારે યક્ષ પ્રશ્ન સતાવી રહ્યો છે કે એમનું ઉત્પાદન તો આવનારા દિવસોમાં 15-20 દિવસમાં સ્ટાર્ટ થઈ જશે પણ એ ઉત્પાદનનો સંગ્રહ કરવો અને માર્કેટ સુધી પહોંચાડવા માટે જે ખૂબ જ ઉપયોગી એવા પેકિંગ મટીરિયલ એટલે કે કેરીના બોક્સ છે એ અવેલેબલ નથી આવું ખેડૂત મિત્રોને ચિંતા સતાવી રહી છે. તો એ બાબતે હું આ માધ્યમ દ્વારા આપ મિત્રોને જણાવવા માગું છું કે સરકારશ્રીના ભગીરથ પ્રયત્નો, બાગાયત ખાતાના પ્રયત્નો, પેકેજિંગ યુનિટના જે ઉત્પાદકો છે આમના સઘળા સહિયારા પ્રયત્નો દ્વારા સરકારશ્રીએ એ લોકોને ઉત્પાદન કરવાની મંજૂરી આપી દીધી છે અને અત્યારે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ બંને જિલ્લામાં આ બોક્સ બનાવતા જે યુનિટો છે તે ઓલરેડી ચાલુ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ ખેડૂતોને જે સંગ્રહ અને માર્કેટમાં પહોંચાડવા માટે જે કેરી પહોંચાડવા માટેની સમસ્યા છે એ આવનારા થોડા દિવસોમાં જ હલ થઈ જશે એવી બાંહેધરી હું આ માધ્યમ દ્વારા ખેડૂતોને આપવા માગું છું. એટલે વધારે ચિંતિત ન રહીએ અને જે ખેડૂત મિત્રોનો અમે આજે ટેલિકોન્ફરન્સિંગ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે આવું જ ભવિષ્યમાં પણ કરતા રહેશું. અને જે ખેડૂત મિત્રો છે એ અમોને વોટ્સએપના માધ્યમથી અથવા ફોનના માધ્યમથી ગમે ત્યારે પણ આવા સમયમાં અમારો સંપર્ક કરી શકે છે અને એના પ્રશ્નોનું નિરાકરણ અમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી અથવા જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એના સહયોગથી અમારું જે બાગાયત ખાતું છે એના અધિકારીઓના સંપર્કના સહયોગથી ગમે ત્યારે પણ એના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સક્ષમ છીએ અને એમના માટે અમે હંમેશા ઉપલબ્ધ છીએ.